હેલો ફ્રેન્ડ્સ, હવે ગોલ્ય અરીસા માટે કાર્તેજિયન સંજ્ઞાપત્તિ. હવે આપણે શીખશું ગોલ્ય અરીસા માટે કાર્તેજિયન સંજ્ઞાપત્તિ. હવે આપણે એક ગોલ્ય અરીસો દોર નાખીએ રેડી. હવે ગોલ્ય અરીસોમાં આપણે શું દોરીએ? મુખ્ય અક્ષ દોરીએ, ધ્રુવ દોર નાખીએ. હવે કોઈ આપણે એક કાર્તેજિયન સંજ્ઞાપત્તિ શું કહે છે કે જેનું ધ્રુવ છે ને એનો ઉદગમ છે, એટલે અહીંયા ધ્રુવને જે આપણે 00 તરીકે ગણી શકીએ. ધ્રુવ છે એ એનું ઉદગમ છે. હવે બીજું શું કહે છે કે ધ્રુવને જે લંબ છે ને એને વાય અક્ષ કહે છે. કાર્તેજિયન સંજ્ઞાપત્તિ ધ્રુવને લંબને વાય અક્ષ કહે છે. જ્યારે મુખ્ય અક્ષને શું કહે છે? એક્સ અક્ષ. મુખ્ય અક્ષને એક્સ અક્ષ કહે છે. હવે ધ્રુવને લંબ જે છે એને વાય અક્ષ કહે છે. હવે આ બધી થઈ અક્ષની વાત. પણ હવે જે આપણે લંબાઈ માપશું, અંતર માપશું, એના માટે એણે એમ કીધું છે કે ધ્રુવથી બધી લંબાઈ અને અંતરો ધ્રુવથી માપશું અને મુખ્ય અક્ષને સમાંતર માપશું. બધી લંબાઈ અને અંતરો કેમ માપશું? તો કે ધ્રુવથી માપશું અને મુખ્ય અક્ષને સમાંતર માપશું. હવે જે કોઈ આપાત કિરણ આવે છે તો એને આપણે ધન લેવું કે ઋણ લેવું? હવે એ આપણે શીખવા માટે આપાત કિરણ આપણે ધન લેવું કે ઋણ લેવું? તો કાર્ટેશિયન સંજ્ઞાપત્તિ કહે છે કે જમણી તરફ જતું કિરણ એને આપણે લેવું ધન. જમણી તરફ જતું કિરણ એને લેવું ધન અને ડાબી તરફ જતું કિરણ એને લેવું ઋણ. રેડી? જમણી તરફ જતું કિરણને લેવું ધન, ડાબી તરફ જતું કિરણને ઋણ. જ્યારે વસ્તુ કે પ્રતિબિંબ ઉપલી સાઈડ હોય એને લેવી ધન અને વસ્તુ કે પ્રતિબિંબ નીચેની સાઈડ હોય તો એને લેવી ઋણ. બસ આટલું સમજાયું, આટલા પોઈન્ટ. ઈ જ કાર્તેજિયન યામ પદ્ધતિ છે ગોલ્ય અરીસા માટે, બીજું કાંઈ નથી. ઓકે, થેન્ક યુ, વેલ ડન.